હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. અંગ્રેજીના બીજા વિભાગની અંદર આજે શરૂઆત કરીએ. પ્રથમ વિભાગમાં આપણે જોયું હતું કે અંગ્રેજી વિષય ખૂબ સહેલો છે, આજુબાજુનું વાતાવરણ ભેગું કરીશું એટલે અંગ્રેજી વિષય આવડી જશે. કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ તો સર્વપ્રથમ અંગ્રેજીમાં હંમેશા પહેલો શું આવે છે? સબ્જેક્ટ. તો પહેલો આપણને શું જોવા મળે છે? સબ્જેક્ટ. બીજું સ્થાન છે વર્બ અને ત્રીજું સ્થાન છે ઓબ્જેક્ટ. જેની અંદર સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આ બે શબ્દને આ ટેન્સ સાથે કોઈ સંબંધ નથી. તો આજના દિવસે આપણે શું ભણીશું? તો ચાર્ટ ઓફ નાઇન ટેન્સીસ, નવે નવ ટેન્સનો ચાર્ટ ભેગો. એક કદાચ મૂંઝવણ થતી હશે કે શા માટે નવ ભેગા? અત્યાર સુધી એક કાળ એક જાન્યુઆરીમાં જોયો, બીજો ફેબ્રુઆરીમાં જોયો, જેને લીધે જ મૂંઝવણ ઉદભવી છે. કારણ કે પહેલો કાળ જોતા એની સાથે બીજો જુઓ, ત્રીજો જુઓ, જેથી ત્રણેય વચ્ચેનો ડિફર ખબર પડે અને આરામથી સમજણ પડી જાય. અને આજ એક જ દિવસમાં આપણે નવે નવ ટેન્સનો વચ્ચેનો વિભાગ એટલે વર્બનો વિભાગ ખબર પડી જશે. ટેન્સ એટલે શું? બહુ સરળ વસ્તુ છે. અલગ અલગ કાળમાં બનતી ઘટના. એક ઘટના હાલમાં, જેમ કે હું બોલી રહ્યો છું, એ ઘટના અલગ છે. મેં ગઈકાલે સફરજન ખાધું હતું, એ ઘટના અલગ છે. તો એમાં જે મહત્વનો છે હું નથી, પરંતુ મારી ખાવાની ક્રિયા અને મારી બોલવાની ક્રિયા. તો આમ ટેન્સ શું છે? તો એસ વી ઓ ફોર્મની અંદર જે વી ફોર્મ એટલે કે ક્રિયાપદ આવે છે એના અલગ અલગ નવ સ્વરૂપ એટલે નવ ટેન્સ. અને આપણે કુલ કેટલાનો અભ્યાસ કરશું? 12નો. સૌથી પહેલા આપણે નવ ટેન્સનો અભ્યાસ કરીશું. ફરીથી એક વખત રિપીટ કરી દઉં મિત્રો, માત્ર સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ઉપર જરાય ધ્યાન આપવાનું નથી. આપણે જે કહે છે આ અલગ અલગ સ્વરૂપો અહીંયા જોવાના છે. જેમ કે ગુજરાતીમાં ચલો જોઈએ, ખાય લીધું તો કયો કાળ થાય મિત્રો? સાદો ભૂતકાળ. ચલો ખાય છે તો કયો કાળ થાય? વર્તમાન. આવતીકાલે ખાશે તો કયો કાળ થાય? ભવિષ્ય. મિત્રો એ જ રીતે જેમ ગુજરાતીમાં ત્રણ છે એમ અંગ્રેજીમાં કુલ કેટલા કાળ છે? 12. તો 12 કાળ તરફ જતા પહેલા એની ખાલી જગ્યાઓ પૂરતા પહેલા આપણે એક એવું જોઈ લઈએ કે આ ખાલી જગ્યાનો સામનો કેવી રીતે કરીશું. પેપર આપણી હાથમાં આવે અને પેપરમાં વાંચતા વાંચતા પ્રથમ ખાલી જગ્યા જોવા મળે તો એ ખાલી જગ્યાને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ સ્વરૂપે કઈ રીતે એને સોલ્વ કરવી. તમારું એક પદ્ધતિ જોઈ લઈએ નિરાતે, કે ખાલી જગ્યાનો સામનો કરવાની એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ. મનોવૈજ્ઞાનિક પદ્ધતિ શબ્દ હું એટલા માટે વાપરું છું કે લગભગ ખાલી જગ્યા પૂરવાનો આધાર એ તમારા સેના ઉપર રહેવાનો છે? માઇન્ડ ઉપર રહેવાનો છે. કે અત્યાર સુધી આપણને એક શબ્દ જોવા મળતો હતો, કયો? ડેઇલી. પરંતુ હવે એવા શબ્દો જોવા મળવાના નથી. તો ખાલી જગ્યા કઈ રીતે પૂરીશું? ચલો મિત્રો હાવ નિરાતે ફરીથી એક વખત જોઈએ. એક ખાલી જગ્યા પેપરમાં આપણને આવી છે. હી ખાલી જગ્યા ફ્રોમ બટર કૌંસમાં છે ટુ મેક. એ બી સી ડી ચાર ઓપ્શન હશે એટલે આપણે મોટા ભાગે ઓપ્શન કઈ રીતે પૂરીશું? એક અંગ્રેજી નથી આવડતું તો રાગ અનુસાર શેમાં મજા આવે છે? ચલો ઇઝ મેકિંગ આપણું સૌથી વાલું છે. ઇઝ મેકિંગ એમ ઇઝ આર આઈ એનજી મૂકી દેશું, પણ જરાય નિરાતે વિચાર કરતા નથી. તો આ એક ખાલી જગ્યા જે સેવન્થ સ્ટાન્ડર્ડની છે, જે ઘણા બધા વિદ્યાર્થીને તમે પૂછો તો જવાબ ખોટો આવશે. તો આ ખાલી જગ્યાને કઈ રીતે સોલ્વ કરવી? તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો આ એક ખાલી જગ્યા છે. આ જે મારું ટ્રાયંગલ છે ખાલી જગ્યા છે. જેવી ખાલી જગ્યા તમારા નજર સામે પડશે તરત જ તમે એનું ગુજરાતી કરશો. તો પ્રશ્ન થાય કે ગુજરાતી કેમ? તો ગુજરાતી એ આપણી માતૃભાષા છે અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે સૌથી પહેલા જે તે શબ્દ જોવો તો માતૃભાષામાં એનું રૂપાંતર થશે. એટલે તમે એનું પાકું નહીં પણ જેવું તેવું ગુજરાતી તો થાય થાય ને થાય. હવે જેમ કે અહીંયા આપણે ગુજરાતી કરીએ તો આપણને ખબર પડે કે ઘી એટલે ઘી, બટર એટલે માખણ, અને મેક એટલે બનાવવું. તો જસ્ટ ગુજરાતી આવું થાય કે ભાઈ બટરમાંથી શું બને છે? ઘી બને છે. આવું એક ગુજરાતી થશે. જેવું ગુજરાતી થાય એવું એ ગુજરાતી કર્યા પછી સૌથી પહેલા આપણું ગુજરાતી મગજ એક્ટિવ થાય. અને ન થતું હોય મિત્રો તો ધીમે ધીમે ટ્રાય કરો કે ચલો ગુજરાતી મગજ એક્ટિવ કેવી રીતે કરવું. તો મારું સ્ટેટમેન્ટ છે બરોબર નિરાતે જુઓ કે બટરમાંથી ઘી બને છે. તો આ ત્રણ કાળમાંથી કયા કાળમાં આવશે? ગુજરાતીના ત્રણ કાળની વાત કરીએ છીએ, અંગ્રેજીની નથી વાત કરતા. ગુજરાતીના આ ત્રણ કાળમાંથી કયા કાળમાં આવશે? શું વર્ષો પહેલા ઘી બની ચૂક્યું છે હવે બનતું નથી એવું છે? ના. શું હવે પછી 3 વર્ષ પછી ઘી બનશે એવું છે? ના. બને છે, બનતું હતું અને બનતું રહેવાનું. તો મિત્રો એનો ભાવાર્થ એવો થાય કે ગુજરાતી મગજ પ્રમાણે આનો પહેલો આન્સર આવે કે આ ખાલી જગ્યા કયા કાળમાં થાય? વર્તમાન કાળમાં થાય. મિત્રો ફરીથી એક વાર સમજાવી દઉં કે સૂર્ય જે છે એ પૂર્વમાં ઉગે છે. તો ઉગતો તો ઉગે છે અને ઉગતો રહેવાનો. તો કયો કાળ થાય મિત્રો? વર્તમાન. તો ગુજરાતી પ્રમાણે ત્રણ કાળમાં સૌથી પહેલા પકડ આપણે ગુજરાતીમાં મેળવી. એક ખાલી જગ્યા જોતા પહેલા ક્યાં પહોંચ્યા આપણે? વર્તમાન.
હવે અહીંયાથી મેઇન પ્રોબ્લેમ અહીંયાથી ચાલુ થાય. જેવું ગુજરાતી મગજ કામ કરતું બંધ થશે મનમાંથી, એવું તરત જ અહીંયાથી અંગ્રેજીમાં ચાલુ થશે, અંગ્રેજીનો નિયમો બધા ચાલુ થશે. તો જેમ ગુજરાતીમાં એક બે ને ત્રણ કાળ છે મિત્રો, એમ અંગ્રેજીની અંદર એક બે ત્રણ ચાર, ચાર ભૂતકાળના અને ચાર ભવિષ્યકાળના કુલ 12 કાળ છે મિત્રો. તો અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન આ છે કે અંગ્રેજી કેમ નથી આવડતું. ઘણા બધાને ખબર જ નથી, તો એનું સૌથી પહેલું રીઝન આ છે કે જો મારે પહેરવા માટે આ ત્રણ ટી-શર્ટ હોય, એક ધોવામાં આવે તો સવારમાં ઉઠીને મારે કેટલામાંથી પસંદ કરવાના, બે ની અંદરથી, તો કોઈ કન્ફ્યુઝન નથી. પણ જો 12 ટી-શર્ટ હોય તો કયું ટી-શર્ટ પહેરવું, તો ધેર ઇઝ ધ સિલેક્શન પ્રોબ્લેમ. તો અહીંયા એ થાય કે મગજમાં ઉદ્ભવ થતો વિચાર 12 માંથી કયા કાળમાં નાખવો, એ સૌથી પહેલો આ પ્રશ્ન થાય. તો હવે એને કઈ રીતે સોલ્વ કરીએ, તો બહુ સરળ પદ્ધતિ છે. ચલો હવે આ વર્તમાન છે, હવે એ વર્તમાનના ચાર વર્તમાન મેં બોર્ડ ઉપર લખેલ છે. સાદું વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ વર્તમાન. એટલે મોટો ફાયદો શું થયો મિત્રો, કે જેવું ગુજરાતી મગજ એક્ટિવ થાય અને વર્તમાનની ખબર પડી જાય છે, એવું હવે આપણે આ ચારમાંથી જ ઓપ્શન કરવાના છે. હવે આપણે ભૂતકાળના ચાર અને ભવિષ્યના ચાર વિશે આપણે વિચારવાનું નથી. એટલે 12માંથી સીધું આપણને 8નું ડિસ્કાઉન્ટ મળે. 12માંથી સીધું કેટલું ડિસ્કાઉન્ટ મળે? 8નું. ચલો એક ખાલી જગ્યા આવી છે કે ઝાંસીની રાણી, આટલો જ શબ્દ આવ્યો, ઘીના બદલે એક શબ્દ આવ્યો ઝાંસીની રાણી. તો તરત જ મિત્રો આ વસ્તુ ક્યાં અટકશે? ભૂતકાળમાં. અને તરત જ કયા ભૂતકાળ છે આપણી પાસે? ચાર. એ ચારમાંથી આપણે શોધીશું. જો કેટલું સરળ છે, બસ ખાલી નિરાતે સમજો. અહીંયા 2020 શબ્દ આવ્યો. જેવો 2020 શબ્દ આવે, આપણું ગુજરાતી મગજ કે આ તો ભવિષ્યકાળ છે, તો હવે આપણી પાસે ભવિષ્ય કુલ કેટલા? ચાર. એ ચારમાંથી કયો ભવિષ્ય થાય એટલું શોધી લો, એટલે અહીંયા આપણને 50% પારંગતતા મળી જાય. તો શું આટલી પ્રોસેસ શું સમજાવે છે? તો આટલી પ્રોસેસ એ તમારા મગજનું એક્ટિવનેસ સંભાળે છે, કે તમે ગુજરાતી કેટલું ફાવે છે અને ખાલી જગ્યાના ગુજરાતીને કઈ રીતે સમજી શકો છો. એકદમ પ્રારંભિક ચાલુ કરતો વિદ્યાર્થી, ધોરણ 12ની અંદર અંગ્રેજી નથી, કે સાહેબ આ પ્રોસેસ સક્રિય કશું જ નહીં, આ ખાલી જગ્યા વાંચો, ખાલી જગ્યાના શબ્દો 11 છે અને ડિક્શનરીમાંથી શોધો, પહેલી એક ખાલી જગ્યા પૂરતા 5 મિનિટ થશે, પણ ધીમે ધીમે આવડી જશે, રસ્તો છે. તો ચલો હવે થોડુંક આપણે આગળ વધીએ કે અહીંયા વર્તમાનમાં, એટલે હવે આપણી પાસે ચાર વર્તમાન છે. હવે આપણે શું શીખવાનું મિત્રો? તો સાદો વર્તમાન ક્યારે, ચાલુ વર્તમાન ક્યારે, પૂર્ણ વર્તમાન ક્યારે અને ચાલુ પૂર્ણ વર્તમાન ક્યારે. એક સરસ મજાનું કોષ્ટક જોઈએ જેમાં બે કાળ શીખવાશું આપણે. જો અહીંયા એક તમને ચિત્ર જેવું દેખાય છે, જે ઘટના બની ચૂકી એને કહીશું ભૂતકાળ, જે ઘટના હાલમાં બની રહી છે એને શું કહીશું વર્તમાન, અને જે ઘટના બનવાની છે એને શું કહીશું ભવિષ્ય. તો અહીંયા મેં આવું એક તીર જેવું દોર્યું અને લાલ લાઈનથી આપણે અહીંયા આ જગ્યાએ પોઈન્ટ નંબર 1 ઉપર લઈ ગયો, અહીંયા હું લઈ ગયો. તો નહીં સમજાય, સીબીએસસી પેટર્નની બુકોની અંદર આ વસ્તુ જોવા મળે છે. એ લોકો એના મૂળમાં જાય છે, કઈ રીતે સમજાવું કે આપણે માટે સાદો વર્તમાનકાળ એટલે શું? તો વૈજ્ઞાનિક ઘટનાઓ, ગણિતની ઘટનાઓ, નિયમિત ઘટનાઓ, પણ એ બધી જ ઘટનાનું જો ભેગું કરીએ તો શું થાય સમજાવું? જે ઘટના બનતી હતી, જે ઘટના બને છે અને જે ઘટના બનવાની, મિત્રો બધું જ અહીંયા પૂરું થઈ જાય બરોબર. દાખલા તરીકે હાઇડ્રોજન ને ઓક્સિજન ભેગું થઈને શું બનતું હતું? પાણી બનતું હતું, બને છે, બનવાનું. પાણી 100 અંશ સેલ્સિયસે ઉકળતું હતું, ઉકળતું હતું, ઉકળે છે, ઉકળવાનું. સૂર્ય પૂર્વમાં ઉગતો હતો, ઉગે છે, ઉગવાનું. બે ને બે ચાર થતા હતા, થાય છે અને થવાનું. શિક્ષક ભણાવતો હતો, ભણાવે છે અને ભણાવતો રહેવાનું. નેતા એ નેતાગીરી કરતા હતા, કરે છે અને કરતા રહેવાનું. પ્રકાશની ગતિ હંમેશા સીધી હોય છે, હતી છે અને રહેવાની. આ પેન નીચે પાડું તો નીચે પડશે, વર્ષોથી નીચે પડતી હતી, પડે છે અને પડવાની. આખું ફિઝિક્સ, આખું કેમિસ્ટ્રી, આખું બાયોલોજી વર્ષો પહેલાં પેટ ચીરતા હતા તો આંતરડું નીકળતું હતું, નીકળે છે અને નીકળતું હતું. મિત્રો અઘરું ક્યાં છે? કોઈ પણ ઘટના તરત જ ખાલી જગ્યા જોઈ જોઈને તરત વિચાર કરો કે જો એ ઘટના થતી હતી, થાય છે અને થવાની, એટલે એનો ડેફિનેટ કાળ કયો થાય? સાદો વર્તમાન. હવે જે નવા પેપર પદ્ધતિઓ છે કે જેમાં ડેઈલી આપણને શબ્દ ઓલવેઝ આવા શબ્દોથી આપણે પસંદ કરતા હતા, એ શબ્દને રજા આપો અને હવે ખાલી જગ્યાને સમજો. તો ચલો અહીંયા આપણે નક્કી કરીએ કે ચલો આ ખાલી જગ્યા કયા કાળમાં થાય. તો બટરમાંથી શું બને છે? ઘી. તો મિત્રો બનતું હતું, બને છે અને બનતું રહેવાનું. તો આમ અહીંયાથી આપણું નિશાની થશે કે આ કયો કાળ થાય? સાદો વર્તમાન. હવે જ્યાં સાદો વર્તમાન પછી બીજા એક કાળની ચર્ચા કરીએ કે ચલો મેં એક અહીંયા સરસ મજાની આંખ દોરી છે, તો આ શું છે? તો જે ઘટના મારી નજર સામે થાય એ જ ઘટના માત્ર શેમાં લખાય? ચાલુ વર્તમાન કાળમાં. તો મિત્રો શું તમારા નજર સામે બટરમાંથી ઘી બને છે? ના,
તો એ ચાલુ વર્તમાન કાળમાં આવતું નથી. હું બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ, તમે સાંભળી રહ્યા છો એ ચાલુ વર્તમાન કાળ. આમ જગતની બહુ એટલે 100 ઘટનામાંથી એક જ ઘટના એવી હશે કે જે સેમા બનશે ચાલુ વર્તમાન કાળમાં. તો બીજો આપણા ગુજરાતી લોકોનો પ્રોબ્લેમ કે ચાલુ વર્તમાન કાળની રચના થાય છે એમીઝર વત્તા આઈએનજી. તો આપણે જ્યાં હોય ત્યાં શું વાપરીએ છીએ? એમીઝર વત્તા આઈએનજી. એનો ભાવાર્થ કે શું બધી ઘટના આપણી નજર સામે દેખાય છે? ના. તો હવે આપણે મિનિમમ ઓછામાં ઓછો ઉપયોગ કરીશું એમીઝર આઈએનજી, એ પછીના વિભાગમાં જોઈશું. તો જેવી આપણને ખબર પડી ગઈ કે આ કયો કાળ છે સાદો વર્તમાન કાળ, તો અહીંયાથી હજી અંગ્રેજી મગજ કામ કરતું બંધ થતું નથી. હવે અહીંયાથી આપણે પૂછીશું કે આ રચના હકાર છે, નકાર છે કે પ્રશ્ન. તો મિત્રો, નકાર માટે નોટ શું વાક્યમાં નોટ છે? નથી. તો નકાર નથી. શું વાક્યમાં પ્રશ્ન ચિહ્ન છે? ના નથી. તો વાક્ય રચના કેવી છે? હકાર. તો હવે આ ખાલી જગ્યા આપણી બનશે હકાર. હવે જેવી ખાલી જગ્યા આપણી હકાર બનશે, તરત જ અહીંયાથી આપણી હાર્ડ ડિસ્ક ચાલુ થશે. એટલે શિક્ષક મિત્રો, એટલે હું તમને મગજમાં મૂકીશ કે સાદો વર્તમાન કાળ હકાર રચના એટલે તુ વગરનું રૂપ અથવા ક્રિયાપદને છેડે કે ઈએસ. તો હાર્ડ ડિસ્કમાંથી એ શબ્દ લાવો તો તરત જ અહીંયા તમને એક કાચો પાકો જવાબ મળશે કે એમ એ કે ઈ એસ મેક્સ. આવો એક જવાબ મળશે કે ચલો આવડી ગઈ ખાલી જગ્યા, જવાબમાં શું થશે? મેક્સ. પરંતુ આ એક જ સૌથી મહત્વનો ભાગ છે કે આ વિભાગ જે મેં આ લાઈન દોરી એનો ભાવાર્થ એવો થાય છે કે ગુજરાત અહીંયા અટકી જાય છે. ગુજરાતના 98% વિદ્યાર્થીઓ આટલું વિચારી મેક્સ જવાબ લખી અને અહીંયા ખાલી જગ્યા મૂકી દે છે. પરંતુ સૌથી મહત્વનો ભાગ અહીંયાથી ચાલુ થાય છે કે જેવી હકાર રચનાની ખબર પડે એવું તરત ને તરત જ આપણે આ રચના એક્ટિવ છે કે પેસિવ છે આ તપાસ્યા વગર કોઈ પણ સંજોગે આગળ જવાનું નથી. અને આ તપાસી લો એટલે પરફેક્ટ ખાલી જગ્યા થઈ જાય. તો ચલો મિત્રો, આ ખાલી જગ્યાને તપાસી કે આ એક્ટિવ છે કે પેસિવ. કારણ કે આપણે આ કેમ તપાસતા નથી? તો આપણે એક્ટિવ પેસિવ એટલે તપાસતા નથી કારણ કે ગુજરાતની અંદર એક્ટિવ અને પેસિવ એ એક ચેપ્ટર છે, એ અંગ્રેજી નથી. ત્યારે હું એમ કહું છું કે એક્ટિવ પેસિવ એ જ અંગ્રેજી છે અને એ જ અંગ્રેજીનો શ્વાસ છે. જો વાક્યમાં કર્તા આગળ હોય તો એક્ટિવ અને કર્મ આગળ હોય તો પેસિવ. તો આ ખાલી જગ્યાને જોઈએ તો મેક એટલે બનાવવું. હવે બનાવવાનું કામ જે છે એ મિત્રો ઘી કરે ખરું? ના. તો રચના કેવી છે? પેસિવ. તો આ રચના છે પેસિવ રચના. અને જેવી આ પેસિવ રચના હોય બરોબર, એટલે આપણે જવાબ શેનો પૂરી છે? એક્ટિવ. તો એક્ટિવનો જવાબ નહીં આવે, જવાબ શેનો આવશે? પેસિવ. અને પેસિવ રચના થાય છે એમિઝાર વત્તા પાસ પાર્ટિસિપલ. તેથી આનો જવાબ થાય હી ઇઝ મે. આનો પરફેક્ટલી જવાબ થાય. આમ એક એક ખાલી જગ્યા છે એ આ રીતે જોવાની. ફરીથી એક વખત કહી દઉં, સૌથી પહેલા ગુજરાતી થશે સાયકોલોજી પ્રમાણે, પછી ત્રણ કાળમાંથી કોઈ પણ એક કાળ આપણે પસંદ કરીશું, પછી જેમ જેમ તમને આવડી જાય ને એમ પછી અહીંયાથી તમે સીધા અહીંયા કૂદકો મારી શકશો, પછી ગુજરાતીની જરૂર રહેતી નથી. પછી ગુજરાતીની કુલ 4 ઘટના આ વિસ્તૃત ટેબલ જોઈશું. આપણે આજે 1-2 જોયું ને એવું બધા જ કાળનું આપણે જોઈશું. અહીંયાથી પછી સાદો વર્તમાન કાળ, જેવું સાદો વર્તમાન કાળ નક્કી થાય એવું નક્કી કરો હકાર છે, નકાર છે કે પ્રશ્ન છે. અને એવું નક્કી થઈ ગયા પછી તરત જ જોઈશું એક્ટિવ છે કે પેસિવ. આપેલી ખાલી જગ્યા પેસિવ હોવાથી આ થાય. તો આ એક્ટિવ પેસિવ શું છે? એક્ટિવ પેસિવ એ હાર્ડ ડિસ્કમાં મૂકવાના બે શબ્દો કે આ કાળ હોય તો આ થાય ને આ થાય. તો મિત્રો, હવે આ જે વસ્તુ ખરી ને કે ટુ વગરનું રૂપ કે એસ કે યસ, એટલે જ આપણા કાળ, એટલે જ આપણા કાળ. અને એ જ વસ્તુ ભૂતકાળમાં આવી છે તો હાર્ડ ડિસ્કમાંથી આપણે શું કાઢીશું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો અલ્ટિમેટલી આપણે પહોંચવાનું ક્યાં છે? તો આ વી જે છે મેં 9 એરા દોર્યા એ 99 એરા આવા છે. એક આવો છે, પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો, એ એકો એકને આપણે ભેગા જોઈશું. તો હવે જોઈએ એ 9 ટેન્સના જે 9 માળખા છે એને કઈ રીતે આપણે રજૂ કરવા કે જેથી આપણી ખાલી જગ્યાઓ સાચી પડે. તો શરૂઆત કરીએ. એક સરસ મજાનું ટેબલ તમારી સામે દેખાય છે. વાત કરીએ પ્રમાણે હંમેશા વિધાનની શરૂઆતમાં શું આવશે? કરતા. કરતા એટલે શું? તો બસ કશું જ નવીન નહીં, ક્રિયાનો કરનાર. જે તે ક્રિયા થાય છે ખાવાની, તો ખાવાનું જે કામ કરતો હોય એને કહેવાય કરતા. તો કરતા તરીકે શું આવી શકે? તો ચલો, કરતા તરીકે એકદમ નાના હતા ત્યારે આપણે શબ્દ શીખ્યા કે ચલો રામ કોઈ ક્રિયા કરે છે, સીતા કોઈ ક્રિયા કરે છે. ધીમે ધીમે આગળ વધ્યા તો રામની જગ્યાએ આ નામ હતું ત્યારે એની જગ્યાએ કયો શબ્દ આવ્યો? સર્વનામ. હું મારું પોતાનું નામ ન બોલું, હું શું બોલું? આય. તો આ થઈ ગયું સર્વનામ. આય વી હી આવે. થોડુંક એથી આગળ જઈએ તો શિક્ષક મિત્રોએ શીખવાડ્યા એ પ્રમાણે પીપલ શબ્દ આવશે, પોલીસ શબ્દ આવશે, ક્રાઉડ શબ્દ આવશે. તો અહીંયા જે છે એ શું છે? તો અહીંયા એ માત્ર ક્રિયાનો કરનાર. અત્યારે બોલવાની ક્રિયા થઈ રહી છે કોના દ્વારા? શિક્ષક દ્વારા. સાંભળ જોવાની ક્રિયા થઈ રહી છે કોના દ્વારા? વિદ્યાર્થીઓ દ્વારા. તો બસ એ વિદ્યાર્થી એ ક્રિયાનો કરતા. તો સર્વપ્રથમ પહેલો શબ્દ કરતા,
નવ ટેન્સના પહેલા કોલમમાં તમને જોવા મળશે કે કર્તામાં કોઈ પણ પ્રકારના કંઈ ફેરફાર જોવા મળતા નથી. સેમ પરિસ્થિતિ ક્રિયાપદની પાછળનો જે વિભાગ છે જેને કહેવાય કર્મ. તો કર્મ બે પ્રકારના હોય મિત્રો, એક સજીવે હોઈ શકે અને નિર્જીવે હોઈ શકે. ઓલરેડી કર્તા બને ત્યાં સુધી કેવો હોય? સજીવ હોય. ક્રિયા કરવાની તાકાત કોણ ધરાવે છે? કર્તા. ત્યારે કર્મ એ સજીવ પણ હોય અને નિર્જીવ પણ હોય. આ ત્રીજો ભાગ કર્મ છે. પરંતુ તમે આ કોલમમાં જોશો કે મેં ઉપર એક ચોકડી મારી છે, તો આનો ભાવ કે આ શબ્દને કાળ સાથે કોઈ સંબંધ નથી. અહીંયા જે શબ્દ આપણે મૂકીશું એનો સંબંધ એ માત્ર ને માત્ર આ વિભાગ સાથે હોય. આ શબ્દ કેવો એ પ્રમાણે આપણે ક્રિયાપદ મૂકતા જઈશું. તો એક એક નવ કાળ છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો. તો નવે નવ કાળનો આપણે અભ્યાસ કરીએ. નામ નથી, નામ તમારે યાદ રાખવાના છે. પહેલા ત્રણ કાળનું નામ સાદા, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. પહેલા ત્રણ સાદા, પછી ત્રણ ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. પછી છે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. એક નાનકડો ક્વેશ્ચન થાય કે પહેલા ત્રણ સાદા કેમ? ઘણી બધી બુક્સોમાં આવું જોવા મળશે. પહેલો સાદો વર્તમાન કાળ, પછી ચાલુ વર્તમાન કાળ અને પછી પૂર્ણ વર્તમાન કાળ. તો એ સિસ્ટમથી યાદ રહેતા નથી, અથવા પ્રમાણમાં આના કરતા ઓછા યાદ રહીએ છીએ. હવે એક એમ સમજાવું, કોઈ પણ ચાલુ કાળની નિશાની છે ક્રિયાપદનું આઈએનજી. તો જો ત્રણેય કાળ ચાલુ ભેગા રાખીએ તો માત્ર એક જ સ્ટેપમાં ફેરફાર કરવાનો થાય. પૂર્ણ કાળની નિશાની છે પાસ્ટ પાર્ટિસિપલ, તો પૂર્ણ ત્રણેય કાળ ભેગા રાખીએ તો અહીંયા માત્ર એના ટુ હેવના રૂપોની ચર્ચા કરવાની થાય. એટલા માટે પહેલા ત્રણ સાદા, પછી ત્રણ ચાલુ અને પછી ત્રણ ચાર, પછી ત્રણ પૂર્ણ, અને એના પછી જો બીજા ત્રણ શીખવા હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પરંતુ પહેલા આપણે તો પહેલો કાળ એટલે શું? પહેલો કાળ એટલે કરતા પછી કાં તો તમારે મૂકવાનું ટુ વગરનું વી અથવા તો ક્રિયાપદને છેડે એસ કે ઈએસ. તો શું છે આ ટુ વગરનું વી અને એસ કે ઈએસ? તો અંગ્રેજી સાહિત્યની જ્યારે રચના થઈ ત્યારે 47માં અંગ્રેજો ગયા અને અંગ્રેજી આપી ગયા ત્યારે આપણને કહી ગયા કે જો તમારે સાદો વર્તમાન કાળ લખવો હોય મિત્રો, તો જો આય શબ્દ હોય તો એની જોડે સાદા વર્તમાન કાળમાં ટુ વગરનું વી, ટુ વગરનું વી એટલે તમે ઈ એ ટી ઈટ. અને જો એસ કે ઈએસ ક્યારે? જો ત્રીજો પુરુષ એક વચન હોય એટલે એ જ આઈની જગ્યાએ જો હી થાય મિત્રો, તો ક્રિયાપદની છેડે શું મૂકો? એસ કે ઈએસ મૂકો. તો આટલું સમજી અને કારનું ફર્સ્ટ બ્રેકગ્રાઉન્ડ પૂરું થાય છે. હવે અહીંયા સી આવે તો પણ આપણે શું મૂકશું? ઇટ્સ મૂકશું. અહીંયા રામ આવે તો પણ શું મૂકશું? ઇટ્સ મૂકશું. પણ ડબલ્યુ ઈ વી આવે તો ફરીથી પાછું શું મૂકીશું? ઇટ. અને એ આપણે ભણીશું આના પછીના એપિસોડમાં. સાદો વર્તમાન કાળ, એક સ્પેશિયલ એક કાળ લેશું સાદો વર્તમાન કાળ ત્યારે. અત્યારે આપણને એટલી ખબર પડી કે જો સાદો વર્તમાન કાળ લખવો હોય તો તમારે ટુ વગરનું વી અથવા ક્રિયાપદને છેડે શું મૂકવું પડે? એસ કે ઈએસ. ચર્ચા કરીએ. પ્લે અથવા પ્લેસ, રેડી? ઈટ અથવા ઈટ્સ, રીડ અથવા રીડ્સ. પણ આ જ શબ્દ મૂકવો એટલે કયો કાળ બને? સાદો વર્તમાન કાળ. બીજો કાળ સાદો ભૂતકાળ, જે તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ, જેને કહેવાય વી ટુ. એટલે કોઈ પણ અંગ્રેજી શિક્ષક અંગ્રેજી ચાલુ કરતા પહેલા તમને કહેતા હોય છે કે ક્રિયાપદોના રૂપા મોઢે કરો, ક્રિયાપદના રૂપો મોઢે કરો. એટલે શું? મૂળ રૂપ ઈટ, ઈટનું ભૂતકાળનું રૂપ એટ અને એનું ભૂતકુદંત ઈટન, જે ત્રણ શબ્દ એ આખા કોષ્ટકમાં વપરાશે. ઈટ શબ્દનું જો એટ થાય એને કહેવાય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જો મિત્રો દેખાય છે આય સાથે શું આવ્યું? એટ. પરંતુ અહીંયા મોટી નિરાત એ છે, જો અહીંયા અહીંયા એક અને બે શબ્દ હતા પણ અહીંયા માત્ર એક જ લાઈન છે. શું? ક્રિયાપદનું વીનું ભૂતકાળનું રૂપ. એટલે એનો ભાવાર્થ શું? કે આઈ આવે તો એટ, હી આવે તો એટ, ધેય આવે તો એટ, પીપલ આવે તો એટ, મોના આવે તો એટ અને મગન આવે તો પણ શું થશે? એટ. તો પ્રમાણમાં પહેલા કરતા બીજો કાળ એ પ્રમાણમાં કેવો કહેવાય? સહેલો. કે અહીંયા કેટલા ભાગ છે? બે, ઈટ અથવા ઈટ્સ. અહીંયા એક જ ભાગ છે માત્ર, કયો? એટ. થોડુંક આગળ જઈએ. સાદો ભવિષ્યકાળ, તો સરસ મજાના બે શબ્દ હતા સેલ અને વિલ, જેની અંદરથી પછી આપણે અભ્યાસ કરીશું કે આઈ અને વી એ બે શબ્દ સાથે શું વાપરીશું? આપણે સેલ. અને બાકી બધા શબ્દ સાથે શું વાપરીશું? વિલ. તો સેલ અને વિલ મૂક્યા પછી મૂકવાનું ટુ વગરનું વી, ક્રિયાપદનું ટુ વગરનું વી. તો જોઈ શકીએ છીએ પહેલો શબ્દ આઈ, આઈ સાથે કયો શબ્દ મૂકવો? આપણે સેલ. સેલ પછી ઈ, એન, એપલ. તો આ જે છે એટ થયું, પછી એટ થયું, પછી સેલ, ઈટ. જો અહીંયા આઈની જગ્યાએ હી આવે તો મિત્રો શું મૂકીશું? વિલ.
તો એ બહુ અગત્યની વસ્તુ નથી. અગત્યનું છે આ શબ્દ પહેલા કઈ રીતે મૂકવા એ શીખીએ આપણે, કારણ કે આપણે એક એક કાળ ભણેલા છે. થોડુંક અઘરું પડશે, આખું પૂરું થઈ ગયા પછી ઘણું બધું સરસ આવડશે. મિત્રો, જેમ ત્રણ કાળ પતી જાય છે પછી આ ત્રણ કાળમાં જેટલી મજૂરી છે એટલી આ છ માં ભેગી થતા એટલું સહેલું છે. એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી કરો એટલે કયો કાળ થાય? ચાલુ વર્તમાન કાળ. બસ વોઝ અને વેર વત્તા આઈએનજી કરો એટલે થાય ચાલુ ભૂતકાળ. અને શેલ બી વિલ બી આઈએનજી કરો એટલે થાય ચાલુ ભવિષ્યકાળ. જોઈએ આ બાજુ, આઈ એમ ઇટિંગ એન એપલ ચાલુ વર્તમાન કાળ, આઈ વોઝ ઇટિંગ એન એપલ ચાલુ ભૂતકાળ, આઈ શેલ બી ઇટિંગ એન એપલ ચાલુ ભવિષ્યકાળ. મિત્રો, કોઈ જ અલગતા નથી. કોઈ પણ ચાલુ કાળ આવશે તો હંમેશા ક્રિયાપદનું શું આવશે? આઈએનજી. એમ ઇઝ આર, અહીંયા વોઝ વેર, અહીંયા શેલ બી વિલ બી આઈએનજી. આ પ્રમાણે ત્રણ ચાલુ કાળ. પછી વાત કરીએ પૂર્ણ વર્તમાન કાળની, તો હેવ હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ફરીથી કહી દઉં, આ ઇટ છે, આ એનું ભૂતકાળનું રૂપ એટ છે, અને આ એનું ભૂતકાળનું ઇટન છે, જે ધીમે ધીમે આપણે તૈયાર કરીશું. રોજના ચાર પાંચ કરીશું. તો અંગ્રેજીમાં આ પહેલું પ્રભુત્વ મેળવવા માટે પહેલું જો કોઈ કામ કરવાનું થાય તો ક્રિયાપદના રૂપો તૈયાર કરીશું આપણે. છેલ્લે હું તમને કહું કઈ રીતે તૈયાર કરવા. તો હેવ હેઝ વત્તા પૂર્ણ ભૂતકાળ કરવો હોય હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, અને પૂર્ણ ભવિષ્યકાળ કરવો હોય તો શેલ હેવ, વિલ હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ. જોઈએ આ બાજુ મિત્રો, કે આઈ હેવ ઇટન એન એપલ, પછી હેડ અને ઇટન એન એપલ, અને આઈ શેલ હેવ ઇટન એન એપલ. તો અહીંયા એક વાક્ય જે છે એ આપણને નવ સ્વરૂપે જોવા મળ્યું. તો એમાં મુખ્ય શબ્દ કયા છે? ફરીથી તો વર્તમાનકાળનો કયો શબ્દ આવ્યો? ઇટ. ભૂતકાળમાં લઈ ગયા તો શું થયું એનું? એટ. ભવિષ્યકાળમાં લઈ ગયા તો શું થયું? શેલ અને ઇટ. ચાલુ વર્તમાનકાળમાં લઈ ગયા તો શું થયું? એમિઝાર વત્તા આઈએનજી. ચાલુ ભૂતકાળમાં વોઝવેર વત્તા આઈએનજી. ચાલુ ભવિષ્યકાળમાં શેલ બી વિલ બી વત્તા આઈએનજી. પૂર્ણ વર્તમાનકાળમાં હેવ હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, અને પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ હેવ વિલ હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. થોડુંક કોમન સેન્સ તરફ જઈએ. ચલો હવે મને મગજમાં એવો વિચાર આવ્યો કે મેં ગઈકાલે સફરજન ખાધું હતું, તો તરત જ મારો શબ્દ આઈ, આઈ પછી ઇટનું શું કરવાનું મિત્ર? એટ. કે ખાધું હતું તો આઈ એટ એન એપલ. મિત્રો, હું આવતીકાલે સફરજન ખાઈશ તો તરત જ દોડાવવાનું કે આવતીકાલ ભવિષ્ય, તો આઈ શેલ ઇટ એન એપલ. ચલો મિત્રો, જુઓ પેલો બાળક સફરજન ખાઈ રહ્યો છે, તો ધેટ બોય ઇઝ ઇટિંગ એન એપલ. એ બાળકે બે દિવસ પહેલા સફરજન ખાઈ રહ્યો હતો, તો ધેટ બોય વોઝ ઇટિંગ એન એપલ. મેં હમણાં જ મારો લેક્ચર પૂરો કર્યો, તો આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય લેક્ચર. મિત્રો, એક વખત આ કોષ્ટક થઈ જતા મગજમાં જે જે વિચારો આવશે એનો અભ્યાસક્રમ આ નવની અંદરથી જ તમારે શોધવાનો રહેશે. એકદમ સાદી ભાષામાં વાત કરીએ તો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે વાહ્યાત વસ્તુ શું છે એ આપણને ખબર પડતી નહોતી. કઈ રીતે સમજાવું? આના પદ્ધતિ સિવાય તમે બહાર કોઈ પણ સંશોધન કરો હો તો એ વસ્તુ ખોટી થાય છે. જેમ કે હું અહીંયા એક વસ્તુ લખું છું કે અહીંયાથી કોઈ પણ એક શબ્દ મેં લખ્યો હેવ, અને હેવ પછી કયો શબ્દ લખું છું? ઇટ. તો આ જગ્યાએ તમારું મગજ જ તમને ક્લિયર કહી દેવું જોઈએ કે હેવ ઇટ જેવી રચના અંગ્રેજીમાં ક્યાંય છે નહીં. અહીંયા ઇટ નો આવે, શું આવે? ઇટન. તો આ હેવ ઇટન આવે તો જ એ વસ્તુ સાચી. આમ પેપરમાં આપતા એ બી સી ડી ચાર ઓપ્શન જે છે જેની અંદરથી એક કે બે ઓપ્શન તો વાહિયાત હશે, જે ગ્રામરમાં એનો સમાવેશ થતો નથી. આમ માનો કે વોઝવેર પછી શું આવે છે? આઈએનજી. એ જ વોઝવેર પછી જો ટુ વગરનું રૂપ મૂકે તો એ વસ્તુ ખોટી. હેવ હેઝ પછી શું આવે છે? પાસ્ટ પાર્ટિસિપલ. પણ એ હેવ હેઝ પછી જ એ જો ભૂતકાળનું રૂપ મૂકે તો એ વસ્તુ ખોટી, જે શક્ય નથી. તો એબીસીડીમાંથી એકાદ કે બે વસ્તુ જે ખોટી છે એ પણ આપણે ઓળખી દઈશું. તો આ પુસ્તકને શું કરવું, આનો ફાયદો શું છે? અને ફરીથી એક જોઈ લઈએ બહુ સરળતાથી. બહુ સરળ રીતે યાદ રહે છે, મગજમાં ત્રણ ખાના પાડો. પહેલું, ટુ વગરનું વી અથવા એસ કે ઈ એસ. બીજું, ભૂતકાળનું રૂપ. અને ત્રીજું, સેલ વિલ વત્તા ટુ વગરનું રૂપ. પછી એમિઝાર આઈએનજી, વોઝવેર આઈએનજી, સેલ્વી વિલ બી આઈએનજી. પછી ગુણકાળ, હેવ હેઝ પાસ્ટ પાર્ટિસિપલ, હેડ પાસ્ટ પાર્ટિસિપલ, સેલ હેવ વિલ હેવ પાસ્ટ પાર્ટિસિપલ. હજી હું એક વખત એટલે બોલી જઉં કે જે રીતે મને આવડે છે એ જ રીતે પહેલાં તમે આને કંઠસ્થ કરો. એક નાનકડું ઉદાહરણ આપું. તમે બોલશો પાંચ છંગ 30, સાત છંગ 42. તો તમે જોજો તમારા મગજને જરાય તમારે ઉપયોગ કરવો પડતો નથી. તમે સરળતાથી પાંચ છંગ 30 બોલ્યા. કઈ રીતે? જ્યારે નાના હતા ત્યારે આને એટલી બધી વખત લખેલા છે, પાંચ છંગ 30, પાંચ છંગ 30. જ્યારે શિક્ષક મિત્રો હોય, એક છોકરો ક્લાસરૂમમાં આવીને
બોલતો હોય છે, 5 એકા 5, 5 2 10, એને બહુ આપણે તૈયાર કરેલું છે. એ જ રીતે એક વખત જો આમને મગજમાં ઇન્સ્ટોલ કરી દેશો બસ આ સોફ્ટવેર છે અને એક વખત અંદર નાખી દો, જેથી ફાયદો શું થશે તો થોડુંક હું તમને અહીંયા બે મેં ચિત્ર દોર્યા છે એનો હું અર્થ સમજાવું તમને. આ શેનું છે? માણસનું ચિત્ર. આ છે આપણી પાસે મગજ અને આ છે આપણી પાસે પેન. હવે શું થશે? જો મગજની અંદર વારંવાર કોઈ વસ્તુ નાખવામાં આવે, વારંવાર કોઈ વસ્તુ નાખવામાં આવે તો એ પેન પોતાનું કામ કરી દે છે. સમજાવું કઈ રીતે? 5 6 30, આમાં મગજ નથી વાપર્યું, હાથે જ જવાબ આપી દીધો. 5 6 30 એ ક્યારે શક્ય છે? કે જ્યારે 5 6 30 વાળી વસ્તુ વારંવાર મગજમાં નાખવામાં આવી છે. એ જ રીતે જો આ કોષ્ટકને તમે અંદર ઇન્સ્ટોલ કરી દીધો, રોજ સવારે 2 મહિના સુધી એક વખત એક વાક્ય લેવા. એક બીજું વાક્ય લઉં છું, આઈ હેલ્પ મોના, આઈ હેલ્પડ મોના, આઈ હેલ્પ હેલ્પ મોના, આઈ એમ હેલ્પિંગ મોના, આઈ વોઝ હેલ્પિંગ મોના, આઈ શેલ બી હેલ્પિંગ મોના, આઈ હેવ હેલ્પડ મોના, આઈ હેડ હેલ્પડ મોના, આઈ શેલ હેવ હેલ્પડ મોના. હું જે રીતે બોલી ગયો એ રીતે તો 2 મહિના સુધી સતત તમે બોલશો તો તમારો હાથ શું કામ કરશે એ કહું. જેવું તમે આવું લખવા જશો ને કે આઈ હેવ હેલ્પ, તો તમારો હાથ જ એમ કહેશે કે ના મિત્ર તારું ખોટું છે, હેલ્પ નો આવે અહીંયા તો હેલ્પડ આવે. ઓટોમેટિક તમારો હાથ આદેશ આપશે. બીજી વાત કરીએ, આઈ એમ પ્લે. જેવું તમે આઈ એમ પ્લે લખવા જશો તમે મગજ નહીં તમારો હાથ જ કહેશે ના આઈ એમ પ્લે નો આવે, આઈ એમ પ્લેઇંગ આવે. તમે જેવું લખવા જશો કે આઈ શેલ પ્લેઇંગ, આઈ શેલ પ્લેઇંગ, તો તમારો હાથ જ તમને કહેશે ના પ્લેઇંગ નો આવે, અહીંયા પ્લે આવે. તો એવું ક્યારે શક્ય છે? કે જ્યારે આ કરતા વિભક્તિ કરતા આગળ હોય એવું આ કોષ્ટકની જો પ્રેક્ટિસ તમે રોજ સવારે એક વાક્ય લઈ લેવું આ રીતે, આઈ પ્લે ક્રિકેટ, આઈ પ્લેડ ક્રિકેટ, આઈ શેલ પ્લે ક્રિકેટ. પછી કરતા તમારે બદલતા રહેવાના, માનો કે હી છે તો હી પ્લેસ, પછી અહીંયા આવશે હી પ્લેડ, હી વિલ પ્લે. મિત્રો ખૂબ સરળ છે, એક વખત આ કોષ્ટકને અંદર ઇન્સ્ટોલ કરી દો, 10 થી 15 દિવસમાં રોજ સવાર સાંજ સૌ સમાધાન લેશો તો આરામથી ફાવી જશે. બહુ સરળ છે, એક વખત દોહરાવું, બહુ 3 ભાગ પાડી દો, 1 2 3 ભાગ. 2 વગરનું વી એસ કે જી એસ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સેલ કે વિલ, એમ ઇઝ આર આઈએનજી, વોઝ વેર આઈએનજી, સેલ બી વિલ બી આઈએનજી, હેવ હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, સેલ હેવ વિલ હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તો મિત્રો આ હતા 9 કાળ ભેગા. તમને એમ થયું કે 9 કાળ ભેગા શા માટે? તો અહીંયા તમને ખબર પડી કે એમિઝર આઈએનજી કરો તો ચાલુ વર્તમાનકાળ, એનું ખાલી તમે વોઝવેર આઈએનજી કરી નાખો તો કયો કાળ થઈ જાય? ચાલુ ભૂતકાળ. અને એનું સેલ્બી વિલ બી આઈએનજી કરી નાખો તો કયો કાળ થઈ જાય? ચાલુ ભવિષ્યકાળ. તો ઇન્ટરનલી શું તફાવત છે એની ખબર પડી. ત્યારે આપણે શું થતું, સાદો વર્તમાનકાળ 15 દિવસ ચાલે એટલે ત્યારે આપણે શું એસ, પછી ચાલુ થાય સાદો ભૂતકાળ, એટલે એનો કોઈ તફાવત નહીં, કશું ખબર પડે નહીં. આના વચ્ચે આના વચ્ચે શું તફાવત છે એ ખબર ન પડે. તો જ્યારે અહીંયા ભેગું લઈએ અને પછી હવે આપણે નેક્સ્ટ રાબેતા મુજબ પહેલો કાળ શીખીશું, સાદો વર્તમાનકાળ, પછી શીખીશું સાદો ભૂતકાળ, પછી શીખીશું સાદો ભવિષ્યકાળ, એક એક કાળ વન બાય વન લેતા જશું. 9 9 12 12 કાળ આપણે ભણીશું, પણ હાલમાં એક વખત શા માટે? કારણ કે એક વખત આખી જે થીમ છે એ મગજમાં ઉતરી જવી જોઈએ કે સાહેબ દરેક લેક્ચરમાં શું કરવાના છે. તો આટલો જ જવાબ એમ કે સાહેબ એસ અને ઓ કાંઈ બદલવાના નથી, જ્યારે જ્યારે બદલવાના છે એ વચ્ચેના સ્વરૂપમાં જ બદલવાના છે. અને પછી હું તમારામાં ઇન્સ્ટોલ કરીશ કોમન સેન્સ કે જે ઘટનાઓ બની ગઈ છે એને લખો સાદા ભૂતકાળમાં, જે ઘટના બનવાની છે એને લખો તમે સાદા ભવિષ્યમાં, જે ઘટના નજર સામે બની રહી છે એને તમે લખો ચાલુ વર્તમાનકાળમાં. તો બહુ જ સરળ છે. તો તમારું નાનકડું હોમવર્ક કે આ જે કોષ્ટક જે છે એને 3-4 વાર લખી નાખો નિરાતે, લખ્યા આ કોષ્ટક પ્રમાણે અહીંયા જે વાક્ય આપ્યું છે એની રોજ એટલે કે એકાદ મહિના સુધી રોજ એક બે વાક્ય જ્યારે ફ્રી પડો ત્યારે પ્રેક્ટિસ કરજો. એક મહિના પછી આરામથી એક એવું વસ્તુ આવશે, એવું મગજ ડેવલપ થઈ જશે કે તમે જેવું આઈ હેવ લખશો તો પ્લેડ લખાશે, જેવું હી હેઝ લખશો તો પેડ લખાશે, હી ઇઝ લખશો તો ઓટોમેટિક પ્લેઇંગ લખાશે. અને પછી તમે આરામથી અંગ્રેજીમાં ખાલી જગ્યાને આપણે વધીશું. તો નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું મિત્રો જેપીસી ઓનલાઈનના માધ્યમ દ્વારા કે સાદો વર્તમાનકાળને આખો બ્રીફ જોઈશું, હકાર રચના, પ્રશ્નાર્થ રચના, નકાર રચના, વુ વેટ વેર વોમ, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફાર, હાઉ ઓફન, એની 21 રચના છે. તો 21 રચનાની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. જો મિત્રો અમારો વિડીયો ગમેલો હોય તો તમે આને શેર કરજો અને લાઇક પણ કરજો, અને શિક્ષણ જેટલું વેચો એટલું વધારે ફાયદો થતો હોય છે.
ખૂબ ખૂબ ધન્યવાદ આ સાંભળવા બદલ.